વરસાદ વિશેની. આમ જોવા જઈએ તો અમે ઘણા સમયથી જે આગાહી કરતા આવીએ છીએ, ગઈકાલે પણ વિડીયોની અંદર વાત કરી, ચોમાસું જે પ્રકારે ઘણા દિવસથી નિષ્ક્રિય થયું છે અને 21-25માં જે પ્રમાણે ચોમાસું ફરીથી પાછું સક્રિય થઈને સાર્વત્રિક વાવણી લાયક વરસાદની જે આપણે સંભાવના માની રહ્યા છીએ એ મુજબની આપણે આગાહી કન્ટિન્યુ સમજવાની છે. પણ આજના આ વિડીયોની અંદર આપણે રાહતના એક સમાચાર આવ્યા છે. એ રાહતના સમાચાર એ છે કે આમ જોવા જઈએ તો આ 2024ના વર્ષ દરમિયાન જ્યારથી પણ ઉનાળો શરૂ થયો છે એટલે કે ફેબ્રુઆરી મહિનાથી સખત ગરમી અને તાપનો સામનો છે આપણે કરતા આવ્યા છે. હીટવેવના પણ ભયંકર રાઉન્ડો જોવા મળ્યા, ભીષણ ગરમી જોવા મળી અને ઉકળાટ અને બફારો છે એ પણ આપણે સામાન્ય કરતા વધારે છે આ વર્ષે નોંધાયો છે. હવે ઘણા દિવસથી જે આપણે તાપમાન ઊંચું હતું અને ઉકળાટ બફારો હતો એમાં આવતીકાલથી થોડીક રાહત મળે તેવી શક્યતાઓ છે. છેલ્લા ઘણા દિવસથી જોવા જઈએ તો તાપમાન છે એ 36-39 ડિગ્રીની રેન્જમાં જોવા મળતું હતું. એમાં મોટાભાગના વિસ્તારોની અંદર 37-38 અને 39 ડિગ્રી સુધીના તાપમાનો છે એ નોંધાતા હતા. આ તાપમાનોમાં આવતીકાલથી ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. તાપમાનમાં ઘટાડો થશે એટલે લગભગ 34-37 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવી જશે. જે 36-39 ડિગ્રી હતું એ હવે 34-37 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવશે એટલે તાપમાનની અંદર 2-3 ડિગ્રીનો ઘટાડો છે એ આવતીકાલથી 2-3 દિવસ સુધી જોવા મળે તેવું એક અનુમાન છે. જોકે ગરમી ઉકળાટ છે એની અંદર પણ થોડીક રાહત આપણે મળી શકે છે, કોઈ મોટી રાહત મળવાની સંભાવનાઓ નથી, પણ સામાન્ય રાહત છે એ મળી શકે છે. ખાસ કરીને સવાર સાંજના ટાઈમે જે ઉકળાટ અને બફારો હોય છે એ કન્ટિન્યુ જોવા મળશે, પણ એવરેજ જે ઉકળાટ અને બફારો છે એની અંદર આપણે ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. અને આ જે ગરમીની અંદર ઘટાડો નોંધાશે એનું કારણ પણ એક છે કે ભેજનું પ્રમાણ છે ઘટી રહ્યું છે, એ સાથે તાપમાનનું જે ડાઉન થવાનું જે કારણ છે કે જે તાપમાન ઊંચું ચાલી રહ્યું તો એમાં જે ઘટાડો નોંધાઈ રહ્યું છે એનું મેઇન કારણ છે કે હવે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતો ઉપર વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વાદળોનો જમાવડો ચાલુ થઈ ગયો છે અને આ વાદળોને કારણે 2-3 દિવસ સુધી તાપમાન છે એ ડાઉન રહેશે, તાપમાન નીચું આવશે એવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. એટલે આવતીકાલથી આ તાપમાનમાં આપણે ઘટાડો નોંધાઈ જશે અને 2-3 દિવસ સુધી તાપમાન નીચું રહેશે, એ પછી ફરીથી પાછું અમુક વિસ્તારોની અંદર તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે. અને વરસાદ વિશે જે અમે છેલ્લા ઘણા દિવસથી માહિતી આપી રહ્યા છીએ એ મુજબ અત્યારે શક્યતા દેખાઈ રહી છે. જો એની અંદર કોઈ ફેરફાર હશે તો પણ ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે.